પણ એ જવાની ઉતાવળ છે, પૃથ્વી ઉપર પાછું જવાની ઉતાવળ છે. રસ્તામાં એક સુરભી ગાયનું મંદિર આવે છે અને સુરભી ગાયની ઈચ્છા એવી છે, સ્વર્ગના રસ્તામાં એક સુરભી ગાયનું મંદિર છે, સુરભી ગાયની ઈચ્છા એવી છે કે દિલીપ રાજા મને વંદન કરે, મને પગે લાગે એટલે હું એના ઉપર આશીર્વાદ વરસાવીશ, એને ત્યાં સારા દીકરા થાય, દીકરાના ઘરે દીકરા થાય અને ભગવાન એની રક્ષા કરે અને અમે એની સાથે જેવા આશીર્વાદ વરસાવીશ. દિલીપ એટલા ઉતાવળમાં હતા કે રસ્તામાં સુરભી ગાયનું મંદિર છે એ બધું જ ભૂલી ગયા. સુરભી ગાયને ખૂબ જ દુઃખ લાગ્યું. એને જ્યારે દુઃખ લાગ્યું, બન્યું એવું કે દિલીપ અને સુદક્ષિણા ત્યાં એક પણ સંતાન ન હતા. ગુરુ વશિષ્ઠ, રઘુવંશના ગુરુ કહીએ વશિષ્ઠ ગુરુ, એને બધી વાત કરે છે જઈને કે સમય ઘણો બધો વીતી ગયો, અમારે ત્યાં સંતાન કેમ નથી. આશ્રમમાં જઈને બધી વાત કરી. વશિષ્ઠ ગુરુ કહે છે કે આપ સ્વર્ગમાં પધાર્યા હતા, સ્વર્ગની સત્તા સંભાળી, સ્વર્ગ માટે વિજયી બન્યા આપ. રસ્તામાં સુરભી ગાયનું મંદિર હતું, એ ગાયની ઈચ્છા આવી હતી કે આપ ત્યાં દર્શન કરો અને પગે લાગો, પણ આપ ભૂલી ગયા, એના કારણે જ આપને ત્યાં સંતાન નથી. માટે હવે ચિંતા ન કરો, મારા આશ્રમમાં એક નંદિની ગાય છે, આપ એની સેવા કરો. એ નંદિની એની પોતાની સુરભીની જ દીકરી છે, એ નંદિની ગાયની સેવા કરો. દિલીપ રાજા એ જે દીર્ઘબાહુ છે એ નંદિની ગાયની સેવા કરે. સુદક્ષિણા પણ એની સાથે છે, પતિ અને પત્ની બંને જણા એ ગાયની સેવા કરવા લાગ્યા. એક પણ હથિયાર નહીં, દિલીપ રાજા પોતે હાથમાં લાકડી લઈ અને ગાયની પાછળ પાછળ ચાલે, ગાયને આગળ ચાલવા દે. આજે આપણે કહીએ કે ગોવાળો આગળ ચાલતો હોય ગાયને વાળતા જાય, એમ નહીં, ગાય જ્યાં જાય ત્યાં દિલીપ એની પાછળ જાય એની રક્ષા કરવાને માટે. અને આ બાજુ સુદક્ષિણા એ ગાયની રાહ જોઈને ઊભા હોય, પૂજાનો થાલ હોય, ભોજનની બધી સામગ્રી લઈ ગાય માટેની બધી તૈયારી કરીને ઊભા હોય. સાંજનો સમય આવે, ઉમરા પાસે બેસી જાય આજ રીતના તૈયારી કરીને. નંદિની ગાય આવે એટલે એને સાર સંભાળ કરે, પંપાળે, પૂજા કરે, ભોજન આપે, નિરણથી માંડી ભોજનની બધી સામગ્રીઓ આપે. દિલીપ રાજાની એવી કથા છે કે એ ગાયની ઉપર એક માખી કે મચ્છર આવે ને તો એને પણ ઉડાડી દે કપડાથી, એવી સેવા કરે નંદિની. સેવા એવી કરી કે સુરભી માં પ્રસન્ન થયા અને વાઘ સ્વરૂપે આવ્યા. વાઘ સ્વરૂપે દિલીપની પરીક્ષા કરવા માટે આવ્યા. એક બાજુ નંદિની ગાય છે ને બરાબર સામે વાઘ સ્વરૂપે સુરભી માં ઉભા રહી ગયા. વાઘ નંદિનીનું ભક્ષણ કરવા માટે આમ આવે છે. દિલીપ કહે છે કે માં તમે એને રહેવા દો. વાઘને કહે કે તમે મારી માને રહેવા દો, એ મારી માં છે એને રહેવા દો. તમારે ભક્ષણ કરવું તો મારી સાથે કરો, તમે મારું કરો. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પણ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. યુદ્ધ કરવું હોય તો આપ મારી સાથે કરો, ભક્ષણ કરવું પણ આપ મારું કરો, આને જવા દો. ત્યારે એ શબ્દ આવ્યા ત્યારે વાઘ મારી સુરભી માં પ્રસન્ન થયા ગાય સ્વરૂપે અને કહે છે કે દીકરા હું તારા ઉપર પ્રસન્ન છું, તારી માત્ર ખાલી પરીક્ષા કરતા હતા, તારી ખાલી પરીક્ષા કરીએ છીએ, તું પરીક્ષામાં પાસ છો, તારે ત્યાં દીકરા થશે, મારી કૃપા છે, મારા આશીર્વાદ છે તારા ઉપર. એ દિલીપની કથા. એ દીર્ઘબાહુ એ દિલીપને ત્યાં રઘુ નામના દીકરાથી ત્યાંથી રઘુવંશની વંશાવલી શરૂ થઈ છે, જે રઘુવંશી કહેવાય. રઘુ થયા એ રઘુને ત્યાં પૃથુશ્રવા થયા, પૃથુશ્રવાને ત્યાં અજ થયા, અજને ત્યાં દશરથ એવા દીકરા થયા. એ દશરથ એના ત્રણ પત્ની, તન પત્ની કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી એના ત્રણ પત્ની છે. પૂર્વજન્મની અંદર જે દશરથ છે એ પૂર્વજન્મની અંદર બ્રાહ્મણ હતા. એને શાલિગ્રામ, વિષ્ણુ ભગવાન સ્વરૂપ શાલિગ્રામ જે છે એની ખૂબ જ સેવા કરી, 1000 તુલસી પત્ર અર્પણ કરે. અને એ જ સમયે એક પિશાચી એની પાસે આવી કે આપ મને બચાવો, આપ મને બચાવો.
ત્યારે દશરથ વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરે કે પ્રભુ કૃપા કરો, મેં આપની જે સેવા કરી છે, જેટલા તુલસી પત્ર અર્પણ કર્યા છે એના બદલામાં આપ કૃપા કરો અને પિશાચપણામાંથી મુક્તિ અપાવો. એ દશરથ જે બ્રાહ્મણ હતા એ પિશાચીને મુક્તિ અપાવે છે. એ જ બીજા જન્મમાં દશરથ બન્યા. જે પિશાચી જે સ્ત્રી હતી એ જ કૌશલ્યા સુમિત્રા અને કૈકેયી. દશરથ રાજાને ત્યાં સંતાન નહીં. વશિષ્ઠ ગુરુ પાસે આવી બધી વાત કરે છે કે મારે ત્યાં પણ સંતાન નથી. રઘુવંશની અંદર વિચાર તો કરજો કે પેલા આપણે જ્યારે દિલીપની વાત કરી ત્યારે પણ એ વશિષ્ઠ ગુરુ પાસે ગયા છે અને ગુરુને કહે છે કે મારે ત્યાં સંતાન નથી. આ તમે વિચાર કરો, એક માનદાતા હતા, જે માનદાતાની આપણે આગળ કથા કરી હમણાં જ, કે તેને ત્યાં 50 દીકરીઓ થયા અને સોબરી ઋષિ સાથે પરણાવ્યા. એ પણ વશિષ્ઠ ગુરુના આશીર્વાદથી જ માનદાતા થયા છે, એના જ આશીર્વાદથી. એ માનદાતાના જે પિતા હતા એ યજ્ઞ કરે છે, પુત્ર માટેનો યજ્ઞ છે. એ યજ્ઞની અંદર એક જલનો કલશ રાખે છે, પાણીનો કલશ. આમ જોઈએ તો મોટા મોટા જેટલા યજ્ઞ છે 3 દિવસ 5 દિવસના યજ્ઞ હોય છે. એ રાજા અને રાણી બંને જણા યજ્ઞ મહોત્સવને યજ્ઞ કરવા માટે બેઠા છે, સંતાન પ્રાપ્તિ માટે. અને એ સમયે એ રાજાને જલની ખૂબ જ તરસ લાગી. પાણી શોધવા ગયા કે પાણી ન દેખાડું, પણ જે જલનો કલશ હતો ને એ જલનું પાણી એને જલપાન કરી લીધું. એ કલશમાં જે જલ હતું એનું જ પાન કર્યું. એ જલ જે પીવે એને સંતાન પ્રાપ્ત થાય એ યજ્ઞ હતો. એટલે રાજાને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ. રાજાને ત્યાં સંતાન આવ્યું, પણ દૂધ કોણ આપે? ત્યારે કહે છે કે ટચલી આંગળી છે એ બાળકના મોઢામાં આપો. ટચલી આંગળી મોઢામાં આપી એમાંથી દૂધની પ્રાપ્તિ થઈ બાળકને. નામ આપ્યું માનદાતા. આ દશરથ વશિષ્ઠ ગુરુ પાસે આવીને બધી વાત કરે છે કે મારે ત્યાં પણ સંતાન નથી, આપ કૃપા કરો. ત્યારે કહે છે વશિષ્ઠ ગુરુ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરીએ. પુત્ર કામેષ્ટિ યજ્ઞ, એમાં આપ યજમાન પદે બિરાજો. જ્યારે યજ્ઞ પૂરો થશે એટલે એના પ્રસાદ અમે તમને આપશું અને પ્રસાદ રૂપે તમારે ત્યાં દીકરાના જન્મ થશે. પુત્ર કામેષ્ટિ યજ્ઞની અંદર દશરથ રાજા બેઠા છે અને સાથે કૌશલ્યા માં બેઠા છે. સુમિત્રાને કૈકેયી છે, પણ કૈકેયીને બહુ દુઃખ લાગ્યું કે જ્યાં જોઈએ આ કૌશલ્યાને માન આપે છે, મને માન મળતું નથી. એટલે એ જ સમયે યજ્ઞ મહોત્સવમાંથી ચાલ્યા ગયા. ઓરડો બંધ કરી, દરવાજા બંધ કરી દીધા, ઓરડાની અંદર બેઠા રહ્યા. મારે જવું જ નથી યજ્ઞમાં. આખો યજ્ઞ પૂરો થયો અને એ સમય યજ્ઞની અંદરથી યજ્ઞ નારાયણ ખીર લઈને, પ્રસાદ રૂપે જે ખીર હતી એ લઈને બહાર આવ્યા. વશિષ્ઠ ગુરુએ ખીર લઈ દશરથ રાજાને આપી કે દશરથ રાજા, આ જે ખીરનો પ્રસાદ છે એ આપના જે પત્ની છે, ત્રણેય પત્ની, એને આપી દો. ત્રણ પાતલ મગાવી, ત્રણેય પાતલમાં એક સરખા ભાગે ત્રણેય ખીર મૂકી. કૌશલ્યાને કહ્યું કે અલ્યો આ ખીર તમારી છે. સુમિત્રાને કહ્યું કે આ ખીર તમારી છે. કઈ કઈ હતા નહીં, સેવકોને બોલાવ્યા. સેવકોને કહો, સેવકોને ત્યારે કહ્યું છે કે ત્યાં જઈ કઈ કઈને કહો કે નીચે આવે અને પ્રસાદ રૂપે જે ખીર છે એનું ગ્રહણ કરે. સેવકો ગયા કઈ કઈને બોલાવવા માટે કે ચાલો નીચે પધારો, દશરથ રાજા બોલાવે છે, ખીરનો પ્રસાદ છે એનો આપ ગ્રહણ કરો. કઈ કહે દરવાજો ખોલ્યો જ નહીં. દશરથ રાજા સેવકોને કહે છે કે દરવાજો નખોલે કાંઈ નહીં, આ ખીર છે ત્યાં મૂકી આવો. સેવકો ગયા, ખીરની પાતલ જે હતી એ બધી મૂકી અને કહે છે અયોધ્યાના રાજા દશરથ, એની આજ્ઞા છે, જે ખીર રાખી છે એમાં કઈ કઈની પ્રસાદી રૂપે છે એ આપ ગ્રહણ કરશો. કઈ કે કઈ જવાબ જ ના આપ્યો. અને કથા એવી બની કે એ સમય ઉપર જે સમડી હતી એને નીચે ખીર જોઈ, એ ખીરની પાતલ
પગ દ્વારા એને હાથમાં લઈ લીધી, પગ દ્વારા એને લઈ લીધી. અને આ બાજુ પર્વત ઉપર અંજનામાં પ્રભુની સ્તુતિ કરે છે કે મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય એવી તપશ્ચર્યા કરે છે. અને શમળી જે પગમાં જે પાતલ હતી, એ પાતલ એ સમયે અંજનામાની ગોદમાં પધરાવી દીધી. જે વાયુના આમ કહીએ પત્ની પણ કહી શકાય અંજનામાં. આખી કથા આમ વિસ્તાર જોયો તો ઘણી બધી સાહેબ. ત્રણે ત્રણની જે પાતલ તેમાંની જે કૈકેયીની હતી એ અંજનામાની ગોદમાં પધરાવી. હવે પાતલ છે કોની પાસે? તો કૌશલ્યા મા પાસે અને સુમિત્રા પાસે. અને કૈકેયીને બધી વાત ખબર પડી કે આ પાતલ સમડી લઈ ગઈ. પાતલમાં રહેલી જે ખીર હતી એ બંને થોડી થોડી કૈકેયીને આપી. ત્રણેય દેવીઓએ ખીરની સામગ્રી પ્રસાદ રૂપે જે પ્રસાદ હતો એ ખીરનો પ્રસાદ લીધો, પ્રસાદનું ભક્ષણ કર્યું, પ્રભુની કૃપા પ્રાપ્ત થઈ. ચૈત્ર મધુમાસ પુનિતા, ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ આવી. ને વિચાર તો કરજો કે આ બાજુ કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા ત્રણેયના ઉદરમાં બાળક. વશિષ્ઠ ગુરુ દશરથ રાજાને કહે છે કે રાજા, માના ઉદરમાં બાળક હોય ને માની બધી ઈચ્છા પૂરી કરાય. કૌશલ્યાને પૂછવામાં આવ્યું તમારી શું ઈચ્છા છે? કૌશલ્યાનો જવાબ છે કે મારી કાંઈ જ ઈચ્છા નથી, મારી આજુમાં બધા ભગવદીઓ રહે ને, ભગવત સ્મરણ થાય, કીર્તન થાય, ભજન થાય એવી મારી ઈચ્છા છે. ઈચ્છા પ્રમાણે બધું આપ્યું. માનું તેજ, કૌશલ્યા માનું તેજ એકાએક વધવા લાગ્યું. જ્યાં પ્રભુ જે માના ઉદરમાં હોય માનું તેજ કેવું હોય? અલૌકિક તેજ. ચૈત્ર માસ આવ્યો, શુક્લ પક્ષની તિથિ આવી, શુક્લ પક્ષ નવમી તિથિ આવી. ચૈત્ર મધુમાસ પુનિત, ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ આજે આવી ગઈ. બપોરના 12 વાગ્યાનો સમય ચાલી રહ્યો છે. આકાશમાં બધા દેવગણો હાથમાં પુષ્પ લઈને ઉભા છે. 12 વાગ્યાનો સમય આવ્યો. આકાશમાંથી તડિંગ દિન દુંદુભ્યોના નાદ થવા લાગ્યા. દશરથ રાજાના પિતાપણાને સફળ કરવાને માટે, કૌશલ્યામાના માતૃત્વને સિદ્ધ કરવાને માટે બોલીએ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન કી જય. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન કી જય. આકાશમાંથી તડિંગ દિન દુંદુભ્યોના નાદ થવા લાગી છે, પુષ્પવૃષ્ટિ થવા લાગી છે. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી નો પ્રાદુર્ભાવ થયો છે. આજે ભગવાન રામચંદ્ર સ્વરૂપે કૌશલ્યામાના આંગણે પધાર્યા છે. જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી સુમિત્રાને કૈકેયી, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન એવા રામના ભાઈઓ છે. ચૈત્રમાં શુક્લ પક્ષ પૂનમની તિથિ હનુમાનજીનો પ્રાદુર્ભાવ થયો છે. અત્યારે આપણે આ કથા પ્રસંગની અંદર વિશ્રામ લઈએ. બપોર પછીના કથા પ્રસંગની અંદર રામાયણની કથા, તે પછી ત્યાંથી કૃષ્ણ જન્મની કથા ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ,
શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ